Mangalam Bhagwan Viro Mangalam Gautama Prabhu Mangalam Suli Patradya Chaino Dharmostu Mangalam. Fudina vishe apne e samji laiye ke Fudino je che to te એક મત કહે છે કે ફૂલ યર ચાલે છે અને બીજું કહે છે કે ઓન્લી વિન્ટર ચાલે. એમાં બે આવી રીતે જોવામાં આવેલા છે બે મતો. એટલે એક કહે છે કે ફૂલ યર ચાલી શકે છે ફૂદીનો, પણ બીજું કહે છે, બીજું મત કહે છે કે ખાલી વિન્ટરમાં ચાલે. પછી લીમડો જે છે, લીમડો તો ફૂલ યર ચાલે છે, બરાબર એ ધ્યાનમાં રાખવાનું. પછી શેરડીનું રસના વિશે આપણે સમજી લઈએ કે તે બે પ્રહર જ ચાલે છે, એટલે એ પણ 48 મિનિટ્સ બાદ તે આપણે રસ કાઢી નાખીએ ને તો એના બાદ 48 મિનિટ સુધી રાખવાનું, તો પછી 48 મિનિટ્સ બાદ તે અચિત થાય છે. પણ તે ચાલે કેટલી વાર સુધી? ટુ પ્રહર, બે પ્રહર સુધી ચાલે છે. એટલે અપ્રોક્સિમેટલી આપણે કહીએ ને તો 5 to 6 hours. તો 5 to 6 hours થાય એનાથી પહેલાં એને વાપરી લેવાનું, નહીં તો એ ચલિત રસ થઈ જાય છે, એટલે તે અભક્ષ્ય કહી થાય છે. અને એમ પણ આપણે જોઈએ ને તો આખા આટલા 5 to 6 hours સુધી પણ રાખવું ન જોઈએ. એટલે 48 મિનિટ્સ બાદ જેટલું જલ્દી થાય તેટલું વાપરી લેવાનું. કારણ કે આપણે એ નોટિસ કર્યું હશે કે પછી શું થાય છે, ગરમીના સિઝનમાં શું થાય છે, એનું વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બધું બદલી જાય છે. એનું જે કલર છે, અહીંયા આપણને જે ગ્રીનિશ દેખાય છે, પછી તે કેવું થઈ જાય છે, ડાર્ક કલર થઈ જાય છે, એકદમ ડાર્ક ગ્રીન થઈ જાય છે, થોડુંક બ્લેકિશ ટાઈપ થઈ જાય છે. અને પીવાનો જે ટેસ્ટ છે તો એ પણ ચેન્જ થઈ જાય છે. એટલે જેટલું થાય ને તેટલું ફ્રેશ જ વાપરી લેવાનું. હવે આપણે 32 અનંતકાય વિશે હવે આપણે સ્ટાર્ટ કરશું. પહેલું છે સુરણકંદ. તો એ આવું કંઈક દેખાય છે, જમીનની અંદર ઉગે છે અને સુરણ પણ કહેવાય છે. તો એટલે જમીનની અંદર ઉગે છે એટલા માટે એને કંદમૂળ કહેવાય છે, બરાબર. પણ અનંતકાય બધાએ બધા કંદમૂળ નથી. જમીનની ઉપર પણ ઉગનારા ઘણા બધા અનંતકાયો છે, પણ જમીનની નીચે ઉગે છે તેમને કંદમૂળ કહેવાય છે. આવા કંદના ફોર્મમાં હોય છે તે, તો એવું ડિફરન્સ છે, એ ધ્યાનમાં રાખવાનું. પછી બીજું છે વજ્રકંદ. પછી આદ્રક ત્રણ આવે છે, એ કયા કયા છે? લીલી હળદર, પછી લીલી સૂંઠ અને લીલો કચૂરો. આ ત્રણ વસ્તુઓ છે તો તેને શું કહેવાય છે? આદ્રક ત્રણ કહેવાય છે. એટલે આ ત્રણે ત્રણ જે છે ને, લીલી હળદર, લીલી સૂંઠ અને લીલો કચૂરો, તો આ ત્રણ જે છે વસ્તુઓ, તો એને શું કહેવાય છે? આદ્રક ત્રિક કહેવાય છે. કારણ કે આ ત્રણે ત્રણે સુકાવ્યા પછી એ અચિત અવસ્થામાં વપરાય છે. એટલે સચિત અવસ્થામાં નથી વપરાતું, આવી લીલી અવસ્થામાં નથી વપરાતું, પણ એને સુકાવ્યા બાદ અચિત અવસ્થામાં, સુકાવેલી અવસ્થામાં એને વપરાય છે. એટલે લીલાશવાળી સ્થિતિમાં તે વપરાતા નથી, એવું છે આના માટે. અને લીલી સૂંઠ હોય છે અને લીલી જે હળદર, સોરી, સૂકો સૂંઠ છે અને સૂકો આ હળદર છે, એટલે શું આવું, આ જે પાવડર ફોર્મમાં જે છે, એટલે હળદી અને આ જે સૂંઠ છે, તો સૂંઠ અને જે હળદી પાવડર છે, તો તેને ઔષધિ રૂપે અને પણ એ પણ અલ્પ માત્રામાં, આવી જ, એટલે અલ્પ માત્રામાં, એટલે ચપટી ભરીને જ, એક જ વારમાં આપણે કેટલું, એક ચપટી જ ભરીતા હોઈએ છીએ ને, એટલે થોડીક માત્રામાં જ એ વપરાય છે. અને એ પણ મોસ્ટલી એ શા માટે વપરાય છે? એનું જે મેડિસિનલ યુઝ છે, એક તો એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ છે, અને જે સૂંઠના જે પણ પ્રોપર્ટીઝ છે, કફનાશક છે એ, તો એ જે પ્રોપર્ટીઝ છે એમાં, તો એના કારણે એનો વપરાશ થાય છે. એન્ટી ઇન્ફ્લેમેશન પ્રોપર્ટી પણ છે આ હળદરની, તો એના કારણે એ યુઝ થાય છે. પણ એ કંઈ એનાથી પેટ ભરાતો નથી, એટલે એનું આપણે આખો પાવડર કે આવી રીતે વાપરી નથી જતા, એટલે એનું ટોટલ, એનું જે હળદીનું શાક નથી બનાતું, ન તો આ સૂંઠનું શાક બનાવીએ છીએ આપણે, બરાબર. એટલે એ કંઈ પેટ ભરવા માટે આપણે વાપરતા નથી, એટલે એટલા જ માટે એનું આપણને શાસ્ત્રકાર ભગવંતે છૂટ આપેલી છે, બરાબર, ઔષધિના કારણો માટે. અને તેને સુકાવેલી સ્થિતિમાં ખાવાથી આપણામાં, આપણા જે આત્માના પરિણામો છે તે કંઈ બગડતા નથી. જો આપણે આવા સૂકેલા સ્ટેટમાં, એટલે પાવડર ફોર્મમાં જો આપણે વાપરીએ અલ્પ પ્રમાણમાં, તો આપણા આત્માના પરિણામો બદલ, એટલે બગડતા નથી, વિકૃતિ આપણામાં કે વિકારો તે ઉત્પન્ન નથી થતા. એટલા જ માટે આપણા મહાપુરુષોએ આ જે અમુક વસ્તુઓ છે ને આવી,
તો આવી અમુક વસ્તુઓની છૂટ આપણને આપી છે, એને વાપરવાની સંમતિ આપણને આપી છે, પણ એનું એ મિનિંગ નથી લેવાનું કે કાંઈ કોઈ પણ સુકાવેલા બટાટા ચાલશે, કોઈ પણ સુકાવેલા અનંતકાય ચાલશે, એવું એનું મિનિંગ એ નથી. કારણ કે પછી સુકાયેલા બટાટા હોય એટલે કે એની વેફર્સ હોય કે કંઈ પણ હોય, તો એ પછી શા માટે વાપરે? ટેસ્ટ માટે વાપરીએ ને, કે પેટ ભરવા માટે વધારે પ્રમાણમાં તે વપરાય છે. તે કંઈ ઔષધિ માટે કોઈ બટાટા વાપરતા નથી એની વેફરો. એટલે આ ફરક ફેર છે, એમાં આ ડિફરન્સ છે, તો તે ધ્યાનમાં રાખવાનું. એટલે એવી રીતે આ લોજિકથી નહીં ચાલવાનું કે અહીંયા સુકાવેલી હળદર, સુકાવેલી સૂંઠ એ ચાલે છે તો તે બીજા અનંતકાયો પણ ચાલે. આવા લોજિક આપણને પછી વાપરવા ન જોઈએ, એ ધ્યાનમાં રાખવાનું. બરાબર. તો આ જે પણ લીલી આદું છે, જે લીલી આદું છે, તો તેને ઘણા જણ શું કરતા હોય, શેરડીના રસમાં નાખતા હોય, ચાયમાં નાખતા હોય કે દાળ વગેરેમાં નાખતા હોય, તો તે નહીં ચાલે. આ અભક્ષ્ય છે, કંદમૂળ છે, એના ભક્ષણથી આપણને પાપ લાગે છે. માટે આ લીલી હળદર હોય, લીલી સૂંઠ હોય અને લીલો કચૂરો હોય, આ ત્રણે ત્રણને આપણને ત્યાગ કરવાનું છે. તે અનંતકાય છે, તે ધ્યાનમાં રાખવાનું. પણ એની છૂટ છે, આ સુકાવેલા જે પાવડર છે તો તેની છૂટ આપેલી છે આપણને. પછી આગળ હવે આપણે વાત જોઈએ સત્તાવરી. તો સત્તાવરી જે છે એનું બીજું નામ છે એસ્પેરેગસ રેસમોસિસ. તો અહીંયા આપણને દેખાય છે એનો ફોટો કેવો છે, કેવો દેખાય છે. આ પણ અનંતકાય છે, એક શરીરમાં અનંત જીવો વાસ કરે છે, તો આપણાથી આ પણ નહીં વપરાય. પછી આગળ આવે છે વિલાલી કે વિલરિકા, કે એની એક પ્રકારની આ વેલડીઓ છે, અહીંયા આપણને દેખાય છે ને, અહીંયા ઉપર ઉગાવેલી છે, તો આ વેલડીઓ છે તો તે પણ અનંતકાય છે. એટલે આપણે ક્લિયર જોયું ને કે કંદમૂળ જે છે તો તે અલગ છે, તે જમીનની નીચે ઉગતા હોય છે, તેને કંદમૂળ કહેવાય છે. પણ આવા પ્રકારની વેલડીઓ હોય છે તો તે પણ અનંતકાય હોઈ શકે છે, તો તે પણ અનંતકાય છે. પછી આવે છે કુંવાર. કુંવાર પણ ને કુમારી પણ કહેવાય, કે કુંવાર પાટો પણ કહેવાય છે. તો આ કુંવાર પાટો આ એક પ્રકારની વનસ્પતિ છે, તો તે શું છે, તે બીજો કંઈ નથી પણ એલોવેરા છે. બરાબર. કુંવાર પાટું શું છે, એલોવેરા છે. આ અને આ એલોવેરા ઘણા જણ યુઝ કરતા હોય છે આજના ટાઈમમાં. કેટલા જણ, આપણા જ કેટલા જણ યુઝ કરે છે, ફેશિયલ માટે કે કંઈક ફેસ માટે, ફેસ ઉપર ડાયરેક્ટલી શું કરતા હોય છે, આવી રીતે એલોવેરાના આવા પાંદડા આખા આખા લઈ આવે ઘરે અને એને ડાયરેક્ટલી સમારીને અંદરનું જે જેલી જેવું જે રસ છે એ ડાયરેક્ટલી એને એ મોઢા ઉપર લગાડતા હોય છે. તો એ બધું કેવી રીતે કરાય, એ નહીં ચાલે. બરાબર. એક જ શરીરમાં અનંત જીવોની હિંસા થાય છે, અને પણ અનંત કેટલા, ટોટલ અનંત સિદ્ધાત્માઓ છે, એનાથી પણ અનંત ગુણા વધારે અનંત હોય છે એક એક કણમાં. એટલે આપણને આ બિલકુલ પણ વાપરવા ન જોઈએ. એલોવેરાનું સંપૂર્ણ ત્યાગ કરીએ તો બીજા જે પણ પ્રોડક્ટ્સ આવે છે તો તે બધાના જ આપણને ત્યાગ કરવું જરૂરી છે. એટલે ક્યારે પણ કોઈ પણ આપણે આવી રીતે ગ્રૂમિંગ પ્રોડક્ટ્સ આપણે લેતા હોઈએ તો તે બધાના આપણને શું કરવા જોઈએ, તે બધાના આપણને ઇન્ગ્રીડિયન્ટ્સ જોવા જરૂરી છે. એની અંદર જો એલોવેરા હોય, કોઈ પણ સોપમાં એલોવેરા હોય, કે કોઈ પણ ક્રીમ, ફેસના ક્રીમમાં એલોવેરા હોય, કે લોશનમાં એલોવેરા હોય, તો તે બધાનો ત્યાગ કરવું જરૂરી છે. બરાબર. અને ઘરમાં પણ કેટલા જણ ઉગાડતા હોય છે આ. હવે એનું શું છે, એને કાપવાથી જલ્દીથી ફરીથી ઉગી જાય છે, તો આવું હોય છે અનંતકાય. એટલે ઘરમાં પણ કેટલા જણ એને ઉગાડતા હોય છે, તો એ બધું આપણને ઘરે પણ ઉગાડવો ન જોઈએ, એને ગ્રો કરવો ન જોઈએ, એ ધ્યાનમાં રાખવાનું. બરાબર. અનંતકાય જીવોના જન્મ મરણનું, કન્ટિન્યુઅસલી જન્મ મરણ થતું હોય છે, તો તે બધું પાપ આપણને લાગે છે, માટે તે ધ્યાનમાં રાખવાનું. પછી આગળ બીજું આપણે જોઈએ નવમો અનંતકાય, તો તે છે થોર. થોર એટલે શું છે, કેક્ટસ. કેક્ટસ અહીંયા આપણે ગુજરાતમાં જતા ટાઈમ, કચ્છમાં જતા ટાઈમ આપણે રોડ ઉપર આપણે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે આપણે કેક્ટસ જોયું હશે ગામડાઓમાં ઘણા, એટલે ગુજરાત કચ્છમાં એ ઘણા જોવા મળે છે. તો આ મેઇનલી આ થોર જે છે
એ શા માટે યુઝ કરાય છે? આ જે કેક્ટસ છે એ લોકો શું કા યુઝ શા માટે યુઝ કરતા હતા? આવી રીતે ફેન્સ બનાવવા માટે, બનાવવા માટે. આ જો કેવી રીતે એવી રીતે ફેન્સ બના, ફેન્સ એટલે જે વાડ કહેવાય ને, તો થોરની વાડ આવી રીતે બનાવતા હતા. ત્યાં ખેતરોમાં, ખેતરોમાં કે બીજી જગ્યાઓમાં જે એમની જે પ્રોપર્ટીની રક્ષા કરવી હોય ને, ખેતરોની રક્ષા કરવી હોય, તો એના માટે એની આસપાસ આવી રીતે ફેન્સ કે વાડ બનાવતા હતા. તો આ જે કેક્ટસ છે કે થોર છે તે અનંતકાય જાણવું બરાબર, અને શા માટે આવી રીતે ફેન્સ બનાવે? સો કારણ કે એના ઉપર આવી રીતે થોર્ન્સ હોય છે, કાંટા કાંટાઓ હોય છે. તો બીજા કોઈ આવીને આવી રીતે પાકની કાંઈ ચોરી કરી ન લે એના માટે આવી રીતે વાડ બનાવતા હતા, અથવા તો એનિમલ્સ તે આવી ન જાય બરાબર, તો એનિમલ્સ આવીને એ ખાઈ ન લે આ પાકને, તો તેના માટે આવી રીતે ફેન્સિંગ આ કરતા હોય છે સુરક્ષા માટે. પણ આજે શું થાય છે, આજે અનંતકાય રૂપી જે આ થોર છે તો એને શું કરતા હોય છે ઘણા જણ, એટલે શું કરતા હોય છે, કચ્છમાં પણ એને ખાસ ઉગાવવામાં આવે છે, કારણ કે એમાં એક પ્રકારના ડ્રેગન ફ્રૂટ્સ છે, તો એ ડ્રેગન ફ્રૂટ્સ ત્યાં ઉગે છે. ડ્રેગન ફ્રૂટ્સને પણ એ લોકો કેવી રીતે સિન્થેટિક આર્ટિફિશિયલ કલર્સ કરતા હોય છે, અલગ અલગ બ્લુ ડ્રેગન ફ્રૂટ, યલો, રેડ બધા મળે છે. તો આ બધા જે એક પ્રકારના જે અભક્ષ્ય ફળો છે તે બધા ઉગતા હોય છે, તો એ પણ શેના ઉપર? થોર એટલે કે કેક્ટસ, તે પોતે અનંતકાય છે. એટલે આપણને ધ્યાનમાં રાખવાનું કે જે થોર છે, કેક્ટસ છે, તે અનંતકાય છે, તો એનું કલ્ટિવેશન પણ આપણાથી કરાય નહીં, ભલે એ ડ્રેગન ફ્રૂટ આપે છે. તો ડ્રેગન ફ્રૂટ માટે આપણને થોરનું પણ કલ્ટિવેશન નહીં કરાય, કારણ કે પછી ત્યાં અનંત જીવોની હિંસા થાય છે, એમનું જન્મ મરણનું બધું પાપ આપણને લાગે છે. એમને સ્પર્શ પણ કરીએ તો અનંત જીવોને શું થાય છે, અનંત જીવોને વેદના થાય છે, ત્રાસ થાય છે, માટે એ ધ્યાનમાં રાખવાનું. પછી આગળ બીજું આપણે જોઈએ અનંતકાય, તે છે ઘડુચી. એને ઘડો પણ કહેવાય, ઘડો કે ગિલોય પણ કહેવાય છે. તો એ આવું કંઈક દેખાય છે. આપણે ઘણા બધા જે મેડિસિનલ પ્રોડક્ટ્સ છે એમાં આપણે આ સાંભળ્યું હશે, ઘડો કે ગિલોય, ઘડુચી, આ બધા આપણે સાંભળ્યું હશે. તો આ આવું કંઈક દેખાય છે, તો એ પણ આપણને ત્યાગવું જરૂરી છે. એનું સબસ્ટિટ્યુટ બીજું કાંઈ આપણને મળતો હોય મેડિસિનલ પર્પઝ માટે તો તે યુઝ કરવાનું, પણ આ અનંતકાય છે તે યાદ રાખવાનું. એક જીવ, એક શરીરમાં અનંત જીવો છે, પણ જો બીજું કોઈ સબસ્ટિટ્યુટ ન મળે તો પછી જણા રાખી શકાય મેડિસિનલ યુઝ માટે. બીજું કોઈ એનું સબસ્ટિટ્યુટ જો ન મળે તો પછી એ સૂકેલું જે ઘડો છે તો તે એનું છૂટ રાખી શકાય છે સૂકેલા માટે. પણ જે લીલો છે એનું તો સંપૂર્ણ ત્યાગ જ કરી લેવાનું બરાબર. પછી બીજું હવે આવે છે લસણ, તો એ જમીનમાં ઉગે છે માટે તે કંદમૂળ છે. હવે એમાં શું છે, એમાં આપણે એવી રીતે પોઈન્ટ આપણે કહી શકીએ કે એમાં તો તેલની ઉત્પત્તિ થાય છે, તો પછી તે અનંતકાય શા માટે કહેવાય છે? એવી રીતે ક્વેશ્ચન આવી શકે છે આપણને. પણ ધ્યાનમાં રાખવાનું કે ભલે એમાં તેલની ઉત્પત્તિ ભલે થાય છે, પણ પ્રોબ્લેમ શું થાય છે કે તેલ જેટલું છે ને એમાંથી નીકળે છે એનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે, ઘણું ઓછું પ્રમાણમાં તેલ એમાં રહેલું હોય છે. તો એના કારણે એમાં અનંત જીવો એમાં ઉત્પન્ન થાય છે, એમાં થતા રહે છે, અને તે તેલ જે છે તે રોકી શકતું નથી. એમાં રહેલું જે તેલ છે ને, તો એમાં એ જીવોત્પત્તિને રોકી શકતું નથી, એટલે ઘણું ઓછા પ્રમાણમાં તેલ છે. તો એટલા માટે આ અનંતકાય જ છે, ભલે એમાં તેલ છે પણ ઓછું છે એના કારણે. અને આજકાલ લૌકિક ધર્મીઓ તો ઠીક, પણ આપણા લોકોત્તર ધર્મીઓ પણ લસણ વગેરેનો વપરાશ કરતા હોય છે, ચટણીઓમાં નાખતા હોય છે, કેટલાક દાળમાં પણ નાખતા હોય છે, પણ તેનો ત્યાગ કરવું તે અતિ આવશ્યક છે. વળી આ જે માર્કેટમાં છે શેઝવાન વગેરે ચટણીઓ વાપરતા હોય, નાખતા હોય છે, તો એમાં શું હોય છે, તો એમાં જે શેઝવાન ચટણીઓ છે એમાં આ લસણ તો હોય જ છે, માટે આ બધી જે બહાર મળે છે આપણને ચટણીઓ, વિવિધ ચટણીઓ, તો એમાં આ લસણ, ગાર્લિક વધારે બધું નાખતા જ હોય છે, તો એ નહીં ચાલે બરાબર. પછી બીજો પોઈન્ટ છે કે જે હાર્ટ અટેકવાળા પેશન્ટ્સ હોય છે ને, તો તેઓ પણ આ વાપરતા હોય છે. પણ એ ધ્યાનમાં રાખવાનું કે લસણનો ઉપયોગ કરવો એવું એમના માટે પણ કાંઈ જરૂરી નથી, કારણ કે જે હાર્ટવાળા પેશન્ટ્સ છે
તો એમના માટે બીજા ઘણા ભક્ષ્ય ઓપ્શન્સ પણ વાપરી શકે છે તેઓ. ઘણા બધા ઓપ્શન્સ આજે નીકળ્યા છે, ઘણી બધી ઔષધિઓ જ નીકળી છે, ઘણા બીજા ઓપ્શન્સ આવેલા છે. માટે આ લસણનો ઉપયોગ એ કરવું ન જોઈએ, કારણ કે એનાથી અનંત જીવોનું કચ્છર ગણ ત્યાં થાય છે. બરાબર, એટલે પોતાને આપણને જો સુખની અપેક્ષા આપણે રાખીએ અને સામે આપણે અનંત જીવોનો આપણે હિંસા કરીએ તો પછી તે કેવી રીતે ચાલે? આપણને કેવી રીતે સુખની પ્રાપ્તિ થશે? શાતાવેદનીય કર્મોનું બંધ થશે ને, અશાતાવેદનીય કર્મોનું જ બંધ થશે. પછી આપણને અશાતા અને દુઃખની અનુભૂતિ થવાની છે, અથવા તો જઈને આગળ જઈને શરીરમાં રોગો વગેરેની ઉત્પત્તિ થાય. એટલે આટલા બધા અનંત પ્રમાણમાં જીવોને દુઃખ આપીને, અશાતા આપીને પછી આપણને એવું સુખની અપેક્ષા રાખવી જ ન જોઈએ. પછી સુખની અપેક્ષા છોડી દેવાની. પછી બીજું છે વાંસ કરેલા કે વસોટા, એ પણ અનંતકાય છે, એનો પણ આપણે વપરાશ કરવું ન જોઈએ. પછી આવે છે ગાજર, તો તે પણ કંદમૂળ છે, તે જમીનમાં ઉગે છે. ઘણા જણ એને કહેતા હોય છે કે તે લોહી વધારવા માટે વાપરવું જોઈએ કે શક્તિ માટે પણ વાપરવું જોઈએ, એમાં વાઇટમિન એ મળે છે, એવું બધું કહેતા હોય છે. પછી આંખના નંબર પણ કાઢવા માટે પણ કહેતા હોય છે. પણ આના બદલે ઘણા બધા ઓપ્શન્સ, ભક્ષ્ય ઓપ્શન્સ હોય છે આહારમાં, એ બધા ભક્ષ્ય ઓપ્શન્સ છે તો એ બધા વાપરવા જોઈએ. પણ આવા અભક્ષ્યનો વપરાશ ક્યારેય પણ નહીં કરવું જોઈએ. બરાબર, આવા ન જીવા સ્વાર્થ માટે અનંત જીવોનો સંહાર કરશું તો કોઈ આપણ તો કાંઈ આપણને એનાથી કાંઈ આપણને શક્તિ મળી નથી જવાની, કે સુખ આપણે સુખી નથી બની જવાના, ન તો નિરોગી શરીર બની જશે આપણું. ઇનફેક્ટ આગળ જઈને ઘણી બધી તકલીફો, બીમારીઓ, રોગો તે બધું શરીરમાં એટલે ઉત્પન્ન થઈ જશે. એટલા માટે અને કાંઈ કેરેટ્સ ખાવાથી કાંઈ કોઈના ચશ્માને ઉતરી નથી ગયા, તે એજ પ્રમાણે આવવાના જ છે. આફ્ટર 35-40 યર્સ પછી તો બધાને ચશ્મા તો લાગે જ છે. અને હમણાં પણ કમ્પ્યુટરના એજમાં મોબાઈલ્સ જ્યાં વપરાશ થાય છે ચશ્મા તો લાગે જ છે, પણ કાંઈ કેરેટ્સ ખાવાથી કાંઈ બધા નંબર નીકળી નથી જતા. એટલે આવા બહાના, આવા એક્સક્યુઝથી કે થી પણ આપણને આ ગાજર વગેરે કંદમૂળો છે, અનંતકાય છે, એ બધું વાપરવું ન જોઈએ. પછી બીજું આવે છે લવણક. લવણક પણ કહેવાય કે લૂણીની ભાજી પણ કહેવાય, પર્સલેન પણ કહેવાય. આ એક પ્રકારની વનસ્પતિ છે, એને બાળવાથી સાજી ઉત્પન્ન થાય છે. પણ આ ભાજી જે છે તો તે પણ એના પાંદડા જોઈ લો, એના શેપ કેવા છે. ક્યારેક શું થાય, આપણે જે ભક્ષ્ય ભાજીઓ લેતા હોઈએ છીએ એના સાથે અમુક એવા પ્રકારના ભાજીઓ પણ મિક્સ થઈ જતા હોય છે પાંદડાઓ, તો તે બધા આપણને ધ્યાનમાં રાખવાના કે કઈ ભાજી એનો લીફ કેવા શેપનું છે, શું કેવું દેખાય છે. સો દેટ ક્યારેય મિક્સ થાય તો આપણને શું કરવાનું, આપણને કંઈક અજાણ્યો શેપ લાગે કે અજાણ્યો આવી ગયું છે તો તે એને સમારી નહીં નાખવાનું. સમજો કે મેથીનું ભાજી આપણે સમારી રહ્યા છીએ, સાફ કરી રહ્યા છીએ, પણ એની સાથે કોઈક અલગ પ્રકારના શેપવાળી કોઈ ભાજી, કોઈ પાંદડાઓ આવી ગયા તો તે બધા આપણને વાપરવું ન જોઈએ અને અલગ કરી નાખવું જોઈએ. બરાબર, તો આવું છે. આ પણ કેવું છે, અનંતકાય છે આ વનસ્પતિ જે છે, તો તે અનંતકાય છે, તો તેનો પણ વપરાશ આપણને કરવું ન જોઈએ. એક શરીરમાં અનંત જીવો છે, આ કંઈક આવી દેખાય છે જો. તો એના અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એના ન તો કોઈક નસો દેખાય છે, ન તો પરવો દેખાય છે, જો કેવું પ્લેન દેખાય છે. અને એને જો આપણે તોડશું ને તો એના સરખા ભાંગા એટલે હાફ પીસીસ થઈ જશે. તો આ બધા જે લક્ષણો હોય છે તો તે કોના લક્ષણ છે, સાધારણ વનસ્પતિકાય અનંતકાયના આ લક્ષણો છે. તો આવી રીતે તે ઓળખી શકાય છે કે આ વનસ્પતિ જે છે તો તે સાધારણ છે કે પ્રત્યેક છે. તો આ જે લક્ષણો છે એ પણ આપણે ડિસ્કસ કરશું આગળ. પહેલા આપણે આ 32 અનંતકાય બધા આપણે જોઈ લઈએ. લોઢકની ભાજી પણ કહેવાય કે લોઢ પણ કહેવાય કે કમલીનીનો કંદ પણ કહેવાય છે. તો આમાં પણ જે નસો છે તો એ પણ ગુપ્ત છે, એ પણ દેખાતી નથી. જે નોર્મલ જે નસો હોય, કેવી હોય નસો, કેવી દેખાતી હોય, આવી દેખાતી હોય ને, આમ હોય ને, તો એ બધી કાંઈ દેખાતી નથી આમાં. માટે એને પણ અનંતકાય જાણવું. આ બધા અમુક લક્ષણો હોય છે. તો આ પણ શું છે,
આ ઘરમર જે છે તો એ પણ અનંતકાય છે, એક શરીરમાં અનંતા જીવો છે, એનું પણ વપરાશ નહીં કરવું જોઈએ. પછી આવે છે કુંપળ. કુંપળો એટલે કે કોમલ જે અંકુરા હોય કે પાંદડા હોય તો એ પણ શું હોય છે, અનંતકાય હોય છે. એટલે હવે એમાં શું સમજવાનું છે, જે પણ વનસ્પતિઓ ઉગે છે આ વિશ્વમાં, જેટલી પણ વનસ્પતિઓ ઉગે છે તો તે દરેક વનસ્પતિ માટે આપણને આ સમજવાનું છે કે જ્યારે તે સૌ પ્રથમ સ્ટાર્ટિંગના સ્ટેજમાં ઉગતી હોય છે ને તો ત્યારે એકદમ એ નાનકડા એટલે કોમળ હોય છે, કૂણા હોય છે. કેવા હોય છે? કૂણા હોય છે, કે એકદમ ટેન્ડર હોય છે. તો તે એ ટેન્ડર અવસ્થામાં કે કૂણા અવસ્થામાં તે શું હોય છે, અનંતકાય કહેવાય છે. અને પહેલાં બધા એક અંકુરાના ફોર્મમાં એકદમ નાનકડા નાનકડા હોય છે, પછી તે મોટા થાય છે. એવું હોય છે ને, પહેલાં નાનકડા હોય પછી મોટા થાય છે. તો પહેલાં જ્યારે અંકુરાના રૂપે હોય છે તો ત્યારે બધી જ વનસ્પતિઓ શું હોય છે, અનંતકાય જ હોય છે. બરાબર? એટલે જે સીડ્સ હોય ને, સીડ્સમાંથી ફણગાઓ ફૂટે તો ત્યારે જે કુંપળ બહાર નીકળે છે તે પણ અનંતકાય છે. અને કોઈ પણ વનસ્પતિ ઉગે ત્યારે શરૂઆતની જે અવસ્થા હોય છે ને તો તે બધા જ કુંપળ કહેવાય છે, બધા જ કૂણા હોય છે. તો એ કુંપળોનો ભોજન આપણને કરવું ન જોઈએ. અહીંયા પણ આપણે ઘણી વખત કોથમીરની ભાજી કે મેથીની ભાજી લેતા હશું તો ત્યારે અહીંયા નાનકડા નાનકડા આવી રીતે લીફ હોય છે તો તેનું આપણને છોડી દેવાનું, એને સ્પર્શ પણ નહીં કરવાનું. બરાબર? તો આ બધા અનંતકાય રૂપે હોય છે. ભલે તે મેથીના જ લીફ છે છતાં પણ એની અવસ્થા જોવાની, અવસ્થા કેવી છે, એકદમ ટેન્ડર છે. માટે તે વપરાય નહીં, એને સ્પર્શ પણ નહીં કરવાને કરવું જોઈએ, એને તોડવું પણ ન જોઈએ, એને એવી જ રીતે છોડી દેવાનું, એ ધ્યાનમાં રાખવાનું. બરાબર? પછી બીજું આપણે આગળ જોઈએ. બીજું છે ખરસુઓ કે ખારી શુક, સોરી ખરી શુક કે અરસૈયો. તો તે પણ એવા નામવાળી જે પણ વનસ્પતિઓ છે તો તેનો વપરાશ નહીં કરવાનો, તે પણ અનંતકાય છે, એ ધ્યાનમાં રાખવાનું. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે બેબીકોર્ન ચાલે કે નહીં, તો બેબીકોર્ન પણ આપણાથી નહીં વપરાય. જે પણ ટેન્ડર ફોર્મમાં છે નહીં વપરાય. બેબીકોર્ન કેવું હોય છે, એ આખાના આખું આવી રીતે કુમળો હોય છે, આખો ટેન્ડર હોય છે. પણ જ્યારે તે મોટું પાકી જાય છે તો ત્યારે વચનું કેવું કડક થઈ જાય છે. અને ખાલી આપણે સીડ્સ વાપરી શકીએ છીએ ને, પણ બેબીકોર્નમાં આખું વચનું જે હોય છે તો એ સ્ટેમ ટાઈપ જે હોય છે તો તે પણ કડક હોય છે, એ પણ વાપરી લેતા હોય છે. તો તે નહીં ચાલે, એ નહીં વાપરવું જોઈએ, આખો પોચો હોય છે. તો એ ધ્યાનમાં રાખવાનું બેબીકોર્ન માટે. પછી બીજું આવે છે થેગ કે થેગી પણ કહેવાય કે ગોપીકંદ પણ કહેવાય છે. તો આ નામની વનસ્પતિ જો મળતી હોય તો એ પણ વપરાય નહીં, એ પણ અનંતકાય રૂપે છે. પછી આવે છે લીલીમોથ. તો એક અમુક આવી કંઈક પ્રકારની દેખાય છે તો એ વનસ્પતિ પણ વપરાય નહીં. એના જે આવી રીતે ઘાસ ટાઈપ જે લીફ છે તો એ પણ આપણને વાપરવા ન જોઈએ, એ પણ અનંતકાય રૂપે છે. પછી આવે છે ભ્રમર નામના વૃક્ષની એક છાલ છે તો તે પણ આપણને વપરાય નહીં. એનું બીજું નામ છે લોણસુઅવલ્લી, લોણસુઅવલ્લી અથવા તો લૂણ વૃક્ષની છાલ એ પણ કહેવાય છે. તો એ પણ નહીં ચાલે, ભલે એ સૂકેલો ફોર્મમાં હોય તો પણ એ આપણને વાપરવું ન જોઈએ. પછી આગળ ખીલોડા કે ખીલુડો કે ખીલોડું, આવી રીતે જે પણ અલગ અલગ નામથી જે પણ વનસ્પતિઓ આવે છે તો તે પણ અનંતકાય રૂપે છે, એ પણ વાપરવા ન જોઈએ. પછી આવે છે અમૃતવેલ. તો આવી પ્રકારની કોઈ કંઈક હોય છે, અમૃતની અમૃતવેલ નામની જે વેલડીઓ છે તો આ વેલડીઓ પણ અનંતકાય રૂપે છે, એ પણ આપણાથી વપરાય નહીં, એ અનંતકાય છે. પછી આવે છે મૂળા. તો મૂળા અને તેના પાંચે પાંચ અંગો, એટલે કોઈ પણ એનું ન તો આ નીચેનો ભાગ વાપરી શકાય, ન તો એના જે સ્ટેમ્સ છે, ન તો એના લીફ કે કાંઈ પણ કોઈ પણ પ્રકારના એનો કોઈ પણ ભાગ વાપરી ન શકીએ આપણે. આખો આ અભક્ષ્ય છે. અને વળી મહાભારતમાં પણ એક શ્લોકમાં આવે છે કે જે મૂળા ખાનાર હોય છે તો તે નરકે જાય છે. અને આગળ શું આવે છે શ્લોકમાં કે હે કુંતી પુત્ર, રાતા મૂળાનું ભક્ષણ કરવાથી ગાયના માંસ ખાવા તે બરોબર છે,
રાતા મૂળાનું ભક્ષણ કરવો તે કેવો છે? ગાયના માંસ ખાવા બરોબર છે. અને સફેદ મૂળાનું ભક્ષણ કરવું તે મદિરાના પાન કરવા બરોબર છે. તો આવો એવી એની ઉપમા આપેલી છે એટલે કેટલું પાપ લાગતું હશે. હવે તે અનંતકાય છે તો આટલું પાપ તો લાગવાનું જ છે. માટે આપણને કોઈ પણ પ્રકારના મૂળા છે, રાતા હોય કે સફેદ હોય, તો તેનું ભક્ષણ આપણને કરવું ન જોઈએ. પછી આગળ આવે છે બિલાડીના ટોપ. તો બિલાડીના ટોપ પણ કહેવાય કે ભૂમિ રૂહ પણ કહેવાય કે ભૂમિ ફોડા પણ કહેવાય. તો આવા પ્રકારના જે મશરૂમ્સ છે એને મશરૂમ કહેવાય. તો મોસ્ટલી એ રેની સિઝનમાં ઉગતા હોય છે આવી રીતે પૃથ્વી ઉપર, એટલે પૃથ્વીને એવી રીતે ફાડી નાખે અને પછી ત્યાંથી ઉગીને તે બહાર નીકળે છે. અને તે આવા છત્રી જેવા હોય છે. તે કેવા હોય છે? અનંતકાય હોય છે. માટે એને એને તોડવા પણ ન જોઈએ, ન તો વાપરવા જોઈએ. ઘણા જણ એ જે અલગ અલગ પ્રકારના, આ તો એક પ્રકારના મશરૂમ છે પણ અલગ અલગ ઘણા પ્રકારના મશરૂમ્સ હોય છે, વ્હાઈટ કલરના હોય. ઘણા મશરૂમ તો જે પથ્થર છે, સ્ટોન્સ છે, એના ઉપર પણ ઉગી જતા હોય. પછી ઘણા જે ટ્રીઝ હોય છે, ટ્રીઝના બાર્ક હોય છે, છાલ, તો ટ્રીઝ ઉપર પણ ઉગી જતા હોય છે મશરૂમો. તો કોઈ પણ પ્રકારના વ્હાઈટ મશરૂમ હોય કે કેવા પણ મશરૂમ હોય, મશરૂમ આપણાથી વપરાય જ નહીં. મશરૂમ અનંતકાય છે એ ધ્યાનમાં રાખવાનું. એક શરીરમાં અનંત જીવો છે. અને ઘણી વખત શું થાય છે, બહાર જે પણ શાક મળતા હોય છે ને, તો તે શાકોમાં એ મશરૂમના પીસ નાખી દેતા હોય છે અને આપણને ખ્યાલ નહીં આવે. તો તે બધું ત્યાગ કરવું જરૂરી છે. પછી બીજું આગળ આપણે જોઈએ અંકુરા. અંકુરા કે ફૂટેલું જે કઠોળ હોય છે, તો આ જે સ્પ્રાઉટ્સ આપણે કહેતા હોઈએ, સ્પ્રાઉટેડ કે જર્મિનેટેડ જે પણ આપણે કહીએ, તો તે બધા અનંતકાય થઈ જાય છે. કેટલાક લોકો શું કરતા હોય છે, રાત્રે પલાળીને રાખતા હોય છે. ચણા રાખે કે મગ હોય છે કે કોઈ પણ પ્રકારના આવી રીતે કઠોળ હોય છે, તો તે શું કરે, રાત્રિ આવી રીતે પાણીમાં પલાળીને રાખે અને આવતીકાલે સવારમાં એ વાપરે, તો એ બિલકુલ નહીં ચાલે. ત્યારે એટલા વખતમાં શું થઈ જાય, ફૂલ નાઇટ સુધી પલાળેલા હોય કઠોળ, તો તે સવાર સુધી ફણગા એમાંથી ફૂટી જાય છે. આવી રીતે વ્હાઈટ કલરના જે દેખાય છે એ બધા ફણગાઓ ફૂટેલા છે. અને એકવાર એક નાનકડું પણ ફળગું ફૂટેલું આપણને દેખાયું, તો તે હવે શું થઈ જાય છે, તે અનંતકાય થઈ જાય છે, અનંતકાય બની જાય છે. પહેલાં એમાં શું હતું, એક શરીરમાં એક જીવ હતું, એક ચણામાં એક જ જીવ હતું. પણ જ્યારે આવી રીતે એ ફણગા ફૂટી જાય તો એનું મિનિંગ શું થઈ ગયું, હવે એ અનંતકાય રૂપે બની ગયું છે ફણગાઓના કારણે. તો આવા કઠોળ પછી આપણને વાપરવા ન જોઈએ. અને મેઇન તો આપણને કોઈ પણ પ્રકારના જે કઠોળ હોય છે તો આટલા બધા સમય સુધી પાણીમાં પલાળવા જ ન જોઈએ કે એ ફણગા ફૂટી જાય. એટલે તે ધ્યાનમાં રાખવાનું છે અહીંયા આપણને. નહીં તો આપણને શું થાય, ફણગા ફૂટે એટલે એનું મિનિંગ શું થયું, અનંતા જીવોની ઉત્પત્તિ કરવામાં નિમિત્ત આપણે બન્યા, તો એ બધું આપણને પાપ લાગશે. પછી એમના જન્મ મરણના જે પણ પાપ છે એ બધાનું પછી પાપ આપણને લાગશે. એટલે એ ધ્યાનમાં રાખવાનું. અને કેટલાક જણ શું કહેતા હોય કે એમાં બહુ પ્રોટીન કન્ટેન્ટ બહુ વધારે આવે છે, હેલ્થ માટે બહુ સારા હોય છે, ડૉક્ટર્સ એને સજેસ્ટ કરતા હોય છે, સ્કૂલોમાં પણ શીખવાડે છે. પણ આ સ્પ્રાઉટેડ કોઈ પણ આપણને આ જે કઠોળ છે એ વાપરવા ન જ જોઈએ. હેલ્થ માટે વિશેષ બેનિફિશિયલ હશે કે નહીં, પણ એ આપણા આવતા ભાવ માટે, આપણા પોતાના આત્મા માટે અવશ્ય એ બેનિફિશિયલ નથી, એ ધ્યાનમાં રાખવાનું. બરાબર. પછી બીજું આવે છે ઢંક વથુલા. ઢંક વથુલા કે ઢક વથુલ્લો કે વથુલાની ભાજી, અને હિન્દીમાં બથુલા કહે છે, બથુઆ કહે છે. તો આ એક પ્રકારની એક શાક એનાથી બનાવે છે. તો આ પણ અનંતકાય છે, અનંતકાય રૂપે છે, એનું વપરાશ કરવું ન જોઈએ. પછી આગળ આપણે જોઈએ શુકર કહેવાય કે સુઅર વેલ પણ કહેવાય, તે અનંતકાય છે. પછી આગળ આપણે જોઈએ બીજું પલ્યંક કહેવાય કે પાલકની ભાજી. પલંક પણ કહેવાય કે પલ્યંક પણ કહેવાય કે પાલકની ભાજી પણ કહેવાય. તો આ આપણે સાંભળ્યું છે કે આપણે પહેલાં ભાજીના વિષયમાં આપણે શું જોયું કે જે તાંદરજા છે કે મેથીની ભાજી છે, કોથમીરની ભાજી છે, તો એ બધી જ ભાજીઓ છે.
તો તે માત્ર વિન્ટરમાં ભક્ષ્ય છે પણ 8 મહિના સુધી અભક્ષ્ય છે. તે આપણે જોયું ને પહેલા ભાજીઓના વિષયમાં. પણ આ પાલકની ભાજી જે છે કે સ્પિનેચ પણ કહેવાય છે, તો આ સ્પિનેચ માટે શું છે? આ સ્પિનેચ જે છે તો તે પોતે જ અભક્ષ્ય છે, એટલે બારે માસે અભક્ષ્ય છે. એ ક્યારેય પણ નહીં વપરાય, એક દિવસ પણ નહીં વાપરી શકીએ આપણે. ઘણા જણ પાલક પનીર વગેરે અનેક શાકો બનાવતા હોય છે તો એ બધું વપરાય નહીં આપણાથી. ડોક્ટર્સ ભલે કહેતા હશે, સ્કૂલોમાં ભલે શીખવાડે છે કે સ્પિનેચ છે તો એમાંથી ઘણા ન્યુટ્રિયન્ટ્સની પ્રાપ્તિ થાય છે, આયર્ન વગેરેની પ્રાપ્તિ થાય છે, પણ એના પણ બીજા ઘણા ઓપ્શન્સ છે, સબસ્ટિટ્યુટ્સ છે, ઘણા ભક્ષ્ય ઓપ્શન્સ છે, તો તેનો વપરાશ કરવો જોઈએ. પણ આ પાલક જે છે, પાલકની ભાજીનો સર્વથા ત્યાગ કરવો જરૂરી છે, તે અનંતકાય છે એ ધ્યાનમાં રાખવાનું. પછી બીજું, કોમળ આંબલી જે છે કે આંબલીના લીલા કાતરા એ પણ કહેવાય છે, તો એ શું છે? તો અતિશય કોમળ આંબલી હોય ને તો તે પણ અનંતકાય છે, એટલે જે એકદમ કોમળ અવસ્થામાં હોય, ટેન્ડર હોય છે, તો એનો ઉપયોગ આપણાથી કરી નહીં શકાય. જ્યારે એ પાકી જાય એટલે ટોટલી એ રાઈપ બની જાય ત્યારે પછી એનો વપરાશ થાય છે, પણ આવી અવસ્થામાં એનો વપરાશ કરવું ન જોઈએ, એ બિલકુલ પણ નહીં ચાલે, એ ધ્યાનમાં રાખવાનું. પછી આવે છે આલુ કંદ કે બટાકા. એ પોતે કંદમૂળ છે, કારણ કે કંદમૂળ શા માટે? કારણ કે જમીનની અંદર ઉગે છે, અને એના વિશે આપણે સાંભળ્યું છે કે સોયના ઉપરના ભાગ ઉપર એક કણીઓ આવે તો એટલા એક કણિયામાં પણ અનંત જીવો હોય છે. અને આ બટાટાનું સેવન શા માટે બધા કરતા હોય છે? એ માત્ર રસનેન્દ્રિયના પોષણ માટે અનંત જીવોની હત્યા કરતા હોય છે, તો તે કાંઈ ઉચિત નથી. એટલે બટાકું બિલકુલ નહીં ચાલે, ભલે તે સસ્તું મળતું હોય પણ એ વાપરવું ન જોઈએ. અને તેમાંથી બનાવેલા વેફર્સ હોય કે પટેટો વેજીસ હોય કે ફ્રેન્ચ ફ્રાઈઝ હોય કે શાક હોય કે બહાર વડાપાવ સમોસા જે પણ મળતા હોય છે, એટલે બટાટા અને એની બનાવટો, તે કોઈ પણ વસ્તુ નહીં ચાલે. કેટલાક જણ શું કહેતા હોય કે બટાટું છે ત્યાર સુધી તે અનંતકાય છે, પણ એની વેફર્સ બની ગઈ એટલે હવે તે તો અચિત થઈ ગઈ ને, તો હવે તો વાપરી શકાય ને, પણ તે નહીં ચાલે, એ ધ્યાનમાં રાખવાનું. એની ભાજી પણ નહીં ચાલે, કંઈ પણ નહીં ચાલે, કારણ કે જે વેફર્સ છે એ વાપરીને શું થાય છે, એ વેફર્સના રૂપે બટાટું જે છે તો તે પોતે ભલે અચિત છે, હવે વેફરના રૂપમાં આવી ગયું એટલે તળાઈ ગયું, એનું પ્રોસેસિંગ થઈ ગયું એટલે હવે તે ભલે અચિત રૂપે થઈ ગયું, પણ એને બનાવવા માટે કેટલા અનંત જીવોનો હિંસા થઈ. અને વેફર્સ જે છે તો એનો જે ચટકો છે એ જીભ ઉપર ચટકો લાગી જાય છે, અને એકસાથે ઘણી બધી વેફરો વપરાય છે, એનાથી પેટ ભરવા માટે પણ એ યુઝ કરાય છે, એટલે માત્ર રસનેન્દ્રિયની પુષ્ટિ થાય છે ત્યાં, અને વેફર્સને બનાવવા આટલા અનંત જીવોનો સંહાર થાય છે, માટે તે પણ વાપરવું ન જોઈએ. ભલે તે વેફર પોતે અચિત ફોર્મમાં છે, છતાં પણ એ બનાવવા માટે અનંત જીવોને હિંસા થાય છે, માટે તેનો આપણને ત્યાગ કરવું જરૂરી છે. પછી આવે છે પિંડાલુ કે ડુંગળી પણ કહેવાય, કાંદા પણ કહેવાય, એને અનિયન્સ પણ કહેવાય, તે બધા અનંતકાય છે, એનું સર્વથા ત્યાગ કરવું જરૂરી છે. કેટલાકને કાંદા વગર તો બિલકુલ કંઈ ચાલતું જ ન હોય, કાંદાના ભજીયા બહુ ભાવતા હોય, કોઈકને કાંદા વગરનું શાક ભાવતું ન હોય, એટલા બધા આના ચસ્કા લાગેલા હોય છે. પણ એનાથી આપણને શું પછી શું થશે, આગળ દુર્ગતિની પ્રાપ્તિ થશે, માટે પોતાના આત્માની ચિંતા કરવી જોઈએ, અને આ 32 એ 32 અનંતકાયોનો ત્યાગ આપણને કરવું જરૂરી છે. 32 અનંતકાયોને જાણીને આપણને એમને ત્યાગ કરવો જોઈએ, બરાબર? હવે આપણે આ 32 અનંતકાય વિશે તો જોયું, પણ આપણને આ યાદ રાખવું એક પોઈન્ટ જરૂરી છે કે માત્ર કંઈ 32 જ નથી, આ આખો વિશ્વ જે છે ને, 14 રાજલોક છે, એમાં કાંઈ આ 32 જ અનંતકાય નથી કાંઈ, પણ ઘણા વધારે જાતના અલગ અલગ અનંતકાયો પ્રાપ્ત થશે. ઘણી બધી એના સિવાય પણ ઘણી બધી વનસ્પતિઓ અનંતકાય રૂપે છે,
પણ એ બધી અહીંયા લખેલી નથી. આ 32 માત્ર 32 અહીંયા શા માટે લખેલી છે? કારણ કે તે લોકમાં ઘણું બધું વાપરતા હોય છે. આ 32 ટાઈપની માત્ર એક્ઝામ્પલ રૂપે અહીંયા આપેલી છે, બરાબર. અહીંયા એક્ઝામ્પલ જોઈ લો કે અહીંયા જે અનિયન્સ છે અહીંયા બતાડે છે, તે અહીંયા લાલ કલરના અહીંયા બતાડેલી છે, બતાડેલા છે ને. પણ બીજા ઘણા બધા જાતના સ્પ્રિંગ અનિયન્સ પણ આવે છે, અલગ અલગ જાતના આવે છે ને. એટલે એક જ નામ હોય પણ એના જાતિઓ પ્રજાતિઓ કેટલી અલગ 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 હોય છે. કેક્ટસ પણ આપણે જોયું, કેક્ટસના પણ શેપો જોઈ લો કેટલા બધા અલગ અલગ હોય છે. થોર જે છે, તો એ એક નામ હોય પણ થોરથી આપણે બધી જ એની પ્રજાતિઓ જાતિઓ પ્રજાતિઓ વિશે સમજી લેવાનું કે એક અનંતકાય છે તો એની બધી જ પ્રજાતિઓ અલગ અલગ, એ બધી જ અનંતકાય છે. અને આ તો 32 માત્ર શા માટે આપેલા છે? કારણ કે એનો વપરાશ લોકો કરતા હોય છે, કોઈકના કોઈક ટેસ્ટના કારણે કે કોઈક બીજા કોઈક વસ્તુના કારણે એનો વપરાશ કરતા હોય છે લોકો. એના માટે માત્ર અહીંયા 32 બતાડેલા છે. પણ ધ્યાનમાં રાખવાનું કે આખા વિશ્વમાં એનાથી પણ વધારે અનંતકાયની વનસ્પતિઓ મળી શકે છે. તો હવે એને ઓળખવું કેવી રીતે કે આ પર્ટિક્યુલર વનસ્પતિ આપણને દેખાય? તો હવે એને ઓળખવા માટે હવે ઓળખવું પણ જરૂરી છે કે આ આ અનંતકાય છે કે અનંતકાય નથી. એટલે આ પ્રત્યેક વનસ્પતિ છે કે સાધારણ વનસ્પતિ કહે છે? તો એને ઓળખવા માટે પણ શાસ્ત્રકાર ભગવંતોએ આપણને અમુક લક્ષણો બતાડ્યા છે. અનંતકાયને જાણવા માટે, એને ઓળખવા માટે લક્ષણો બતાડ્યા છે, સો દેટ આપણે એ લક્ષણો યાદ રાખીને પછી એને આઈડેન્ટિફાય કરી શકીએ કે હા આ આ જો આ આ બધા લક્ષણો એમાં દેખાય છે તો હા આ શું છે, અનંતકાય છે. પણ આ લક્ષણો એમાં નથી એટલે આ અનંતકાય નથી, પણ એ પ્રત્યેક વનસ્પતિ કાય છે. પ્રત્યેક વનસ્પતિ કાય એટલે શું? એક શરીરમાં એક જીવ, તે પ્રત્યેક વનસ્પતિ. અને સાધારણ વનસ્પતિ એટલે શું? અનંતકાય, એક શરીરમાં અનંત જીવો. તો હવે એના માટે શાસ્ત્રકાર ભગવંત પહેલો સૌથી પહેલો લક્ષણ કહે છે કે જેની નસો કે સંધિઓ અને ગાંઠો અને પર્વો એ બધા ગુપ્ત હોય, જે દેખાતા ન હોય, તો તેને શું કહેવાય છે? અનંતકાય કહેવાય છે. તો હવે આપણે આ શેરડીમાં આપણે જોઈ શકીએ છીએ, આપણે શેરડીમાં શું દેખાય છે? અહીંયા ગાંઠો દેખાય છે ને, અહીંયા વચવચમાં ગાંઠો દેખાય છે. માટે શેરડી શું છે? તે અનંતકાય નથી, તે શું છે? પ્રત્યેક વનસ્પતિ કાય છે. પણ હવે બીજું અહીંયા જો, જે અહીંયા કુંવાર પાટો આપણે જોયું કે એલોવેરા, તો હવે તો એમાં ન તો નસો દેખાય છે, ન તો સાંધો દેખાય છે, કાંઈ પણ ગાંઠો પણ દેખાતી નથી. તે બધી ગુપ્ત છે અહીંયા, તે કાંઈ પણ દેખાતી નથી. માટે કુંવાર જે છે તો તે અનંતકાય છે, બરાબર. તો એવી રીતે આપણને બધા લક્ષણો આપણને ચેક કરવાના છે. આપણે અહીંયા કેવી રીતે જોયું કે જેની નસો સંધિઓ ગુપ્ત, ગાંઠો ગુપ્ત હોય તો તેને શું કહેવાય? અનંતકાય કહેવાય છે, સાધારણ વનસ્પતિ કાય કહેવાય છે. પણ જેની ગુપ્ત ન હોય, બધું દેખાતો હોય, કંઈક ના કંઈક દેખાતો હોય, તો તે પ્રત્યેક હોય છે. તો શેરડીનું અહીંયા દેખાય છે એટલે આ પ્રત્યેક વનસ્પતિ કાય છે. પણ આ કુંવાર પાટો એલોવેરા છે તો તે અનંતકાય છે, સાધારણ વનસ્પતિ કાય છે. પછી બીજું લક્ષણ છે, સાધારણ વનસ્પતિ કાય જે હોય તો એને ઓળખવાનું લક્ષણ શું છે? કે ભાંગતા સરખા ભાગ થાય છે. આપણે એને ભાંગીએ ને, જે લીફ હોય છે તો એને આપણે ભાંગીએ ને, તો એના બે સરખા ભાગ થાય છે. તો હવે એ માત્ર લીફ માટે નહીં, પણ એના મૂળ પણ હોય કે કંદ હોય કે થડ હોય કે છાલ હોય, પાંદડા હોય, ફળ હોય, ફૂલ હોય, બીજ હોય, કોઈ પણ તમામ સાધારણ વનસ્પતિઓને ભાંગતા સરખા જ ભાગ થાય છે. એના કાંઈ વાંકા ચૂકા કે ખાંચાવાળા કટકા થતા નથી. જો આવા વાંકા ચૂકા કટકાઓ થતા નથી, તો જેના પણ વાંકા ચૂકા કે ખાંચાવાળા કટકા નહીં થાય, પીસીસ નહીં થાય, તો તે સમજી લેવાનું તે શું છે? સાધારણ વનસ્પતિ કાય છે. હવે એક્ઝામ્પલ માટે અહીંયા લઈએ, અહીંયા જે આપણને ફોટોમાં દેખાય છે તો તે એરંડાનો પાંદડા છે. એરંડા ખબર છે ને, કેસ્ટર, કેસ્ટર ઓઇલ જેમાંથી મળે છે એરંડા, તો તે એના પાંદડા છે અહીંયા. તો એને ભાંગીએ ને તો એક અહીંયા આપણને દેખાય છે કે એવા વાંકા ચૂકા અહીંયા થાય છે. એનો શેપ જો, વાંકા ચૂકા ખાંચાવાળા પીસીસ થાય છે. તો એનાથી એના થાય છે વાંકા ચૂકા, બરાબર.
કઈ સરખા ભાગ થતા નથી એને ભાંગવાથી, માટે તે કઈ સાધારણ વનસ્પતિ નથી, પણ તે શું છે? પ્રત્યેક વનસ્પતિ કઈ છે? એરંડાના પાંદડા શું છે? પ્રત્યેક વનસ્પતિ છે. પણ હવે બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા જે ઝાડ દેખાય છે કે પીલું, એના જે લીવ્સ છે, એના પાંદડા છે, તો એનું એને આપણે જો ભાંગશું ને, તો એ પાંદડા ભાંગીએ તો પછી તરત સીધા બે ભાગ થઈ જાય છે, એકદમ સીધા સરખા બે ભાગ થઈ જાય છે. માટે તે શું સમજવા, એને શું કહેવાય છે? સાધારણ વનસ્પતિ કાય કહેવાય છે એના પાંદડા, તે જાણવું. તો આવી રીતે પણ એક લક્ષણ હોય છે. પછી ત્રીજો લક્ષણ આપણે જોઈએ. ત્રીજો છે સાધારણ વનસ્પતિ કાય જે પણ હોય, તો એમને આપણે ભાંગીએ ને તો એના તાંતણા જણાતા નથી, આપણને દેખાય નહીં કે એના તાંતણાઓ છે. એટલે સાધારણ વનસ્પતિને ભાંગતા એના તાંતણા જણાતા નથી. તાંતણા પણ કહેવાય કે છોતરા પણ કહેવાય, છોતરા હોય ને તો એ. તો હવે આપણે ફોર એક્ઝામ્પલ ગુવારની ભાજી, ગુવાર જે છે અહીંયા ફરીઓ છે, તો એને ભાંગતા ટાઈમ શું થાય છે? તાંતણાઓ દેખાય છે ને સાઈડ સાઈડમાં, લાઇન્સ લાઇન્સ હોય ને, તો એ તાંતણા દેખાય છે. તો એનું મિનિંગ શું થયું કે આ પ્રત્યેક વનસ્પતિ કાય છે, એટલે એક શરીરમાં એક જીવ છે. પણ શકરિયા હોય છે, શકરિયા, તો એને ભાંગતા શું થાય છે? એના તાંતણા કે રેસાઓ કંઈ જણાતા નથી. કંઈ પણ જો એ કંઈ પણ તાંતણાઓ પણ નહીં જણાય કે રેસાઓ કંઈ નથી જણાતા, માટે તે શું છે? સાધારણ વનસ્પતિ કાય છે. અહીંયા બીજું ક્વેશ્ચન આ છે કે વજ્રકંદ શું છે? વજ્રકંદ પણ એક પ્રકારનું આવું જમીનને નીચે ઉગતું એક કંદ છે. તો તે પણ ભાંગતા આવી જ રીતે એના તાંતણા કંઈ કે રેસા દેખાતા નથી, માટે તે પણ અનંતકાય જાણવું, સાધારણ વનસ્પતિ કાય જાણવું. પછી ચોથો લક્ષણ છે, ચોથા લક્ષણ વિશે પણ આપણે જોઈ લઈએ કે સાધારણ વનસ્પતિ કાયને કાપ્યા બાદ તે ફરીથી ઉગી જાય છે. એટલે જે પણ વનસ્પતિ કાપ્યા બાદ ફરીથી ઉગી જાય, તો તે શું જાણવું? તે સાધારણ વનસ્પતિ કાય જાણવું. તો હવે આ જે અલગ અલગ પ્રકારના આપણને અહીંયા કેક્ટસો દેખાય છે, એનું ગમે તે ભાગ, કોઈ પણ ભાગ આપણે કાપશું ને, ગમે તે રીતે કાપશું, ગમે રીતે કોઈ પણ ભાગ કાપવામાં આવશે અને પછી તેને ઉગાડવામાં આવે ને, તો તે ફરીથી ઉગી જાય છે, એવું હોય છે. હવે ઘણા જણા હવે ડ્રેગન ફ્રૂટ માટે થોરનું કલ્ટિવેશન કરવા લાગ્યા છે ને, તો એમને ખબર હશે, કારણ કે થોર શું છે? અનંતકાય છે. એને એનું એને કલ્ટિવેશન કેવી રીતે કરતા હોય છે? એનું કોઈ પણ કેક્ટસનું કોઈ પણ ભાગ એ કાપે અને ત્યાં પણ તે ઉગાડી નાખે, તો તે તરત જ ઉગી જાય છે અને ડ્રેગન ફ્રૂટ્સ એમાંથી ઉત્પન્ન થાય છે. પછી તેને વેચીને ઘણા પૈસા કમાવે. પણ ધ્યાન રાખવું કે ડ્રેગન ફ્રૂટ્સ વેચવા માટે કેક્ટસનું જે કલ્ટિવેશન કરે, જે પણ કરે છે, એના માટે ખાસ ધ્યાનમાં રાખવાનું કે અનંતકાય જીવોનું સંહાર ઘણું બધું થાય છે અને એના કારણે આગળ નરકમાં પણ જવું પડે છે. માટે ડ્રેગન ફ્રૂટ્સનું કલ્ટિવેશન આપણાથી નહીં કરાય, ધ્યાન રાખજો. થોર કેક્ટસનું કલ્ટિવેશન આપણાથી નહીં કરાય. પછી કુંવાર જે છે, કુંવાર કે કુંવાર પાટા કે એલોવેરા, તો એને પણ કાપીને જો અધ્ધર લટકાવવામાં આવે ને, અધ્ધર પણ લટકાવી દેશું કાપ્યા બાદ, તો પણ તે ફરીથી ઉગી જાય છે. માટે આ બધું શું છે? સાધારણ વનસ્પતિ કઈ જાણવું, બરાબર. પણ આપણે લીમડાનો વૃક્ષ જોઈએ, જો લીમડાનો વૃક્ષ જોઈએ ને, તો એ વૃક્ષને જો આપણે કાપશું ને, તો તે ફરીથી ઉગતું જ નથી. તો એનાથી શું આપણને ખબર પડે છે? જે કાપ્યા બાદ ફરીથી ઉગતો નથી, તો તે પ્રત્યેક વનસ્પતિ કાય જાણવું. તો હવે આ ચાર લક્ષણો જે આપણે જોયા, તો તે બધા યાદ રાખવા અને પછી આપણા સમક્ષ કોઈ પણ વનસ્પતિઓ આવે તો એને આઈડેન્ટિફાય કરવું હોય કે આ પ્રત્યેક છે કે સાધારણ છે, તો એ આ લક્ષણો, ચાર લક્ષણો દ્વારા, કોઈકના કોઈક લક્ષણો દ્વારા આપણને ખ્યાલ આવી જ જશે કે આ પ્રત્યેક વનસ્પતિ છે કે સાધારણ વનસ્પતિ છે. તો એ બધું આપણને આ લક્ષણો યાદ રાખવા. અહીંયા ક્વેશ્ચન છે કે એલોવેરા જેલ યુઝ કરીએ તો ચાલે? હવે એલોવેરા જેલ આપણે જો યુઝ કરીએ, તો એનું મિનિંગ શું થયું કે આપણે ડિમાન્ડ વધારી છે, બરાબર. એલોવેરા જેલનું ડિમાન્ડ આપણે વધારી છે, એના કારણે ત્યાં પ્રોડક્શન પણ ઇન્ક્રીઝ થશે. શેનું પ્રોડક્શન? એલોવેરાનું. તો એલોવેરા અનંતકાય છે, તો આપણા કારણે, આપણા નિમિત્તે જ ત્યાં પ્રોડક્શન થશે ને, તો એ બધું પાપ આપણને લાગશે ને અનંત, અને એનું
એલોવેરા જેલને બનાવવા માટે જે પણ પ્રોસેસિંગ જોઈતી હોય તો એના માટે અનંતા જીવોનો સંહાર થાય છે, હિંસા થાય છે ને, તો તે બધું પાપ આપણને લાગે. માટે આપણને ન તો એનો એલોવેરા વાપરવું, ન તો એનો જેલ, એનો એ જે પણ પ્રોડક્ટ્સમાં કોસ્મેટિક્સમાં નાખેલા હોય તો તે બધાનું ત્યાગ કરવું જરૂરી છે. બરાબર, એલોવેરા નહીં ચાલે ન તો તેના પ્રોડક્ટ્સ ચાલે. પછી બીજું એક ક્વેશ્ચન છે કે બધામાં ચારે ચાર લક્ષણ હોય જ, તો એવું કાંઈ જરૂરી નથી કે બધામાં આ લક્ષણ ઘટી શકે એવું ન પણ થાય. એક લક્ષણ દેખાય, એક લક્ષણથી પણ સમજી લેવાનું કે હા તે અનંતકાય છે, એવું હોય છે. તો આવી રીતે આપણે આ 32 અનંતકાય વિશે જોયું. પછી આવતીકાલે આપણો આ ક્લાસ નથી હવે, પછી આગળ ક્યારે કન્ટિન્યુ થશે તે એને ગ્રુપમાં જાણ કરવામાં આવશે. શ્રાવકના 12 વ્રતનું જે ગ્રુપ છે, જીવ વિચાર કર્મવૃત વગેરે જે પણ ગ્રુપ છે, તો એમાં એ જાણ કરવામાં આવશે. બરાબર, અહીંયા આપણે રાખીએ હવે, પછી આપણે આગળ કન્ટિન્યુ કરશું. 32 અનંતકાય થઈ ગયું, પછી આગળ હવે આવશે બિઝનેસ માટે જે વ્યવસાયો છે, 15 કર્મદાન જે પણ ત્યાગવા યોગ્ય છે, એ બધા 7મું વ્રત જે પણ ગ્રહણ સ્વીકારે છે શ્રાવકો, એને એ બધું ત્યાગ કરવું જરૂરી છે. 15 કર્મદાન પણ ત્યાગવા જરૂરી છે, બધું આવવાનું છે. તો એ આપણે નેક્સ્ટ ટોપિક એ આપણે સ્ટાર્ટ થશે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છા મિડુકડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જ્યોતિ શાસ્ત્રમ. હા, અને બીજું જે ક્વેશ્ચન્સ અહીંયા છે ને, આપણે આગળ બધા એ લઈ લેશું, બધા કવર કરવાના છે. પ્રણામ.